रस्तो शोधशे मंत्री। રાજ્યમાં વરસાદ ખેંચાતા રાજ્ય સરકાર ગંભીર બની છે। પીવાના પાણીની જવાબદારીઓ સિનિયર મંત્રીઓને સોંપવામાં આવી છે। સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સિંચાઈના પાણી માટે સિનિયર મંત્રીઓને સોંપાઈ છે જવાબદારી। કૃષિ મંત્રી આરસી ફળદુને જવાબદારી સોંપાઈ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહને જવાબદારી સોંપાઈ, તો પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને પણ જવાબદારી સોંપવામાં આવી છે। રાજ્યભરમાં વરસાદની ઘટ છે ત્યારે પીવાના અને સિંચાઈના પાણીને લઈને ખેડૂતો मांग करी रहा छे। पूरतु पानी मळे पूरती पानी नी मांग साथे रजूआतो करवामां आवी छे, त्यारे सिंचाईना पानी माटे सीनियर मंत्रीओने खास जवाबदारीओ सौंपवामां आवी छे। तेमां कृषि मंत्री आरसी फळदू, शिक्षण मंत्री भूपेन्द्रसिंह चुडासमाने जवाबदारी सौंपाई छे। तो आ साथे आपने जणावीए के पानी पुरवठा मंत्री कुंवरजी बावळियाने पण विशिष्ट जवाबदारी सौंपवामां आवी छे। हित्तल जोड़ाई गया है, वधु विगत हित्तल पासेथी जाणीशुं। हित्तल, पीवाना पाणीनी जवाबदारी सीनियर मंत्रीओने सौंपवामां आवी छे। आ वखते राज्यभरमां वरसादनी घट, पीवाना अने सिंचाई पाणीनी घट साथे खेडूतो मांग करी रह्या छे। जी चोक्कस, एवं कही सकते कि एक तरफ राज्य खेडूतो सिंचाई माटे पाणीनी सतत मांगणी करी रह्या छे, अने बीजी तरफ जोवा जोईए तो वरसाद खूब ओछो होवाने कारणे दुष्काळ जेवी परिस्थितिनुं निर्माण थयुं छे। एटले राज्य सरकारनी प्रथम प्रायोरिटी पीवानुं पाणी स्टोरेज राखवानी छे, अने सरकार पण आ ज मुद्दा पर एक मूंझवणमां मुकाई छे। कारण के एक तरफ जो पीवानुं पाणी स्टोरेज राखवामां आवे तो सिंचाई माटे पाणी आपवुं હવે આગામી દિવસો માટે થોડું અસંભવ જેવું છે, અને એટલા જ માટે રાજ્ય સરકારે એક ખાસ કમિટીની રચના કરી છે। આરસી ફળદુ, કૃષિ મંત્રી, સિનિયર મંત્રી તરીકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પાણી પુરવઠા મંત્રી તરીકે કુંવરજી બાવળિયાનો સમાવેશ કર્યો છે। વાસ્તવિક પરિસ્થિતિ શું છે, ડેમોમાં કેટલું પાણી છે અને કેટલું પાણી સ્ટોરેજ રાખવું પડે, એ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે, અને એક રિપોર્ટ પોતાનો અહેવાલ રાજ્યના મુખ્યમંત્રીને આપશે, જેના આધારે ક્યાંક ને ક્યાંક અત્યારના તબક્કે રાજ્ય સરકારે એક નિર્ણય લીધેલો છે કે 30 સપ્ટેમ્બર સુધી પીવાનું પાણી સ્ટોરેજ રાખ્યા બાદ વધારાનું પાણી સિંચાઈ માટે આપવામાં આવશે। પણ હવે ડેમોમાં એ પાણીનો જથ્થો પણ સતત ઘટી રહ્યો છે, એટલે સિંચાઈ માટે સપ્ટેમ્બર મહિનામાં પાણી આપવું કદાચ મુશ્કેલ બનશે। ત્યારે તેનો વૈકલ્પિક રસ્તો શું કરી શકાય, એ તમામ મુદ્દાઓની ચર્ચા વિચારણા આ કમિટી દ્વારા કરવામાં આવશે, અને ગઈકાલે જે કેબિનેટ બેઠક મળી હતી તેમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી છે, અને ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી દ્વારા આ પ્રકારનો આદેશ કરવામાં આવ્યો છે। જી તલ, વધુ વિગત આપની પાસેથી મેળવતા રહીશું। તો હાલમાં મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે, સિનિયર મંત્રીઓને આ જવાબદારી સોંપાઈ, ખેડૂતોની માંગ છે કે તેઓને પૂરતું પાણી મળી રહે।